महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। जूनागढ़ थी जूनागढ़ ની એક ખાનગી હોસ્પિટલ ની લેબોરેટરી માં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। બે દિવસ પહેલા આ ખાનગી હોસ્પિટલ માં આગ લાગી હતી અને એના ધુમાડાથી હોસ્પિટલ માં દર્દીઓ ગુંગળા મ્યા હતા અને એક મૃતકના પુત્રે હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરી છે। હોસ્પિટલ માં ફાયર સેફટી ના અભાવે અને તંત્ર ની બેદરકારી ના કારણે મોત થયું હોવાનું મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી છે। આગના ધુમાડાથી ગુંગળામણ થતા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન હાસમભાઈ પટ્ટી નું મોત થતા તેમના પુત્ર ફુઝલ પટ્ટીએ મોલિક કનેરિયા ની હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો અમારી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા ગોવિંદ હડિયા। તો ગોવિંદ, અમને જણાવશો કે જૂનાગઢ ની આ ખાનગી હોસ્પિટલ માં આ ઘટના ક્યારે બની હતી અને કેવી રીતે બની હતી? બે દિવસ પહેલા જૂનાગઢ ની ખાનગી કનેરિયા હોસ્પિટલ માં ફાયર સેફટી ના અભાવે આગ લાગવાનો બનાવ બન્યો હતો। બરાબર, તો કયા કારણો થી આગ લાગી હતી? હાલમાં તપાસ થઈ રહી છે પણ જે હોસ્પિટલ માં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા એમાંથી અનેક દર્દીઓને આગ લાગવાના બનાવને સામનો કરવો પડ્યો હતો। જી, તો આજે મૃતક છે એક વ્યક્તિનું મોત થયું છે, તો એ કેવી રીતે થયું છે? જણાવી દો, કનેરિયા ખાનગી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જેમાંના આસમભાઈ ભટ્ટીનું આગના ધુમાડાથી ઉગડામણના કારણે મોત નીપજ્યું હતું। જી, તો મૃતકના જે પુત્ર છે એમના વિરુદ્ધ એમને ફરિયાદ નોંધાવી છે હોસ્પિટલ વિરુદ્ધ, તો એમની ફરિયાદ શું છે? જી જી, તો પોલીસ તંત્ર દ્વારા અત્યારે શું તપાસ કરવામાં આવી રહી છે? હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે। તો જૂનાગઢની જે લેબોરેટરીમાં આગ લાગી છે, બે દિવસ પહેલા આ ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી ને એમાં એક દર્દીનું ગુંગળામણના કારણે મોત થઈ ગયું છે। તો અત્યારે એમના પુત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।